નમસ્કાર દર્શક મિત્રો, આજના યુગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ભાનુ પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ડભોઈ શ્રી SCPF કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન તાલીમ શિબિર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ યોજાયો, જેમાં છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ કોલેજોના અધ્યાપકો હાજર રહ્યા હતા. ડભોઈ શ્રી SCPF કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ, SSIP, અમૃત, નવસર્જન તેમજ ઇનોવેશન જેવા વિચારો વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી તેમજ નવ વિચારો અને વ્યવસાય સાથે સાંકળી ભારત અર્થતંત્રને વેગવંતુ બનાવવાના હેતુ સાથે અધિક કમિશનર ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગરના નારાયણ માધુ દ્વારા સમર ઇન્ડક્શન તાલીમ વડોદરા અને છોટા ઉદેપુરની સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો તેમજ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ અને કોઓર્ડિનેટરો માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સમર ઇન્ડક્શન તાલીમ શિબિરના નોડલ ઓફિસર શ્રી સરકારી વિનિય અને વાણિજ્ય કોલેજ નસવાડીમાં JN પંડ્યા દ્વારા 18 જેટલી કોલેજના 81 વિદ્યાર્થીઓ અને 17 અધ્યાપકોને માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે પ્રમુખ શશિકાંતભાઈ પટેલ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. ડભોઈ કોલેજમાં આચાર્ય ડોક્ટર કેયુર પારેખ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ટેકનિકલ સેશન દરમિયાન વિવિધ કીટોનું માર્ગદર્શન પ્રયોગો કરીને અપાયું હતું. અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ દ્વારા જે વન ડે વન ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ રાખવામાં આવે છે, એના અનુસંધાનમાં વડોદરા જિલ્લાનો વન ડે વન ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો અને તમે સાક્ષી છો કે અમે 50,000 લોકો આવશે એવી જે અપેક્ષા રાખી હતી એના કરતાં પણ વધુ લોકોએ આમાં ભાગ લીધો છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષે પણ એની નોંધ લઈને રેલીને રહેલો છે એવું એમને એમાં પણ કહ્યું છે. અને જે રીતે વડોદરા જિલ્લાનો આ કાર્યક્રમ થયો છે એમ પ્રદેશ અધ્યક્ષે અમારી મિટિંગમાં પણ કહ્યું કે પહેલો વ્યારાનો હતો ત્યારે એવું લાગ્યું વ્યારા જેવો નહીં થાય, ત્યાર પછી સુરતનો થયો અને સુરતમાં એવું લાગ્યું કે હવે આના પછી તો કોઈક આવો કાર્યક્રમ નહીં, પણ વડોદરાનો કાર્યક્રમ જોયા પછી હવે એવું લાગે છે કે વ્યારા અને સુરતને બોલાવી દે એવો કાર્યક્રમ વડોદરા જિલ્લાનો ડભોઈ ખાતે થયો છે. એટલે અમને આનંદ છે અને આપના દ્વારા તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો, શુભેચ્છકો, આગેવાનો અને મતદારોનો હું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આભાર માનું છું. અધ્યક્ષે પેજ કમિટી માટેનું માર્ગદર્શન આપ્યું કે જે પેજ કમિટીઓ હજુ બાકી હોય એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને જે વીક બૂથ હોય એમાં 150ની જગ્યાએ 200 કે 175 જેટલા પેજ સમિતિના સભ્યો થવા જોઈએ એ બૂથમાં, એવી રીતને માર્ગદર્શન આપ્યું છે. સાથે જ દરેક સીટ ઓછા ઓછા 50,000 મતથી જીતવાનો ટાર્ગેટ પણ આપ્યો છે કાર્યકરોને. અને સાથે જે નવી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહી છે, જે ગુજરાતના લોકોને ઠગવાની વાત છે, એમના એક મંત્રીશ્રી આજે જ લાંચ લેતા પકડાયા છે એવા સમાચાર પણ એમણે આપ્યા છે. એટલે આ ઠગાઈ કરતી પાર્ટીથી